ગઈકાલે ઉત્તરાયણનું પર્વ ઉજવવાનું છે ત્યારે ખાસ કરીને ચાઇનીઝ દોરાઓનું વેચાણ અટકાવવા માટે પૂર્વ કચ્છનું પોલીસ તંત્ર સજાગ બન્યું છે. જિલ્લા પોલીસ વડા ભાવના પટેલની સીધી સૂચનાથી ખાસ કરીને નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈ દ્વારા ભચાઉ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ચાઇનીઝ દોરાનું વેચાણ અટકાવવા માટે ઠેર ઠેર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સામખિયાળી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેમ ગઢવી અને તેમના સ્ટાફ દ્વારા સામખિયાળી વિસ્તાર અને આધોઈ વિસ્તારના ગામોમાં ફૂટ પેટ્રોલિંગ કરી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને પતંગ અને દોરાનું વેચાણ કરતા તમામ વેપારીઓને બોલાવી અને ચાઇનીઝ દોરાનું વેચાણ ન કરે તે પ્રકારની કડક સૂચના પણ આપવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ તકે પીએસઆઈ જેમ ગઢવીએ કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ ચાઇનીઝ દોરાના વેચાણથી ખાસ કરીને પક્ષીઓને ભારવાર ઇજા થાય છે અને આ ઇજા અટકાવવા માટે કરુણા અભિયાન જીવદયા અંતર્ગત આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં સામખિયાળી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેમ ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર ભરતભાઈ જાદવ સહિતના સ્ટાફના લોકો રોકાયા હતા અને તેમની ઉપસ્થિતિમાં આ સમગ્ર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તેમની સાથે છગનભાઈ રવાણિયા, કમલેશભાઈ ચાવડા, જયકિશન ઝાલા અને હેતુબા ભાટી પણ રોકાયા હતા.